જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજના વિડીયોની અંદર મસ્તીની વાતો કરશું આપણે. બાજુ બાપા, હા, આજે આપણે તમારા લગ્ન વિશેની વાત તો કરી હતી રવિવારે, બહુ બધાને મજા આવી ગઈ હતી, મસ્તીનો વિડીયો હતો. હવે તમારા આજે જન્મ વિશેની વાત કરીએ આપણે. હા, જન્મથી માંડીને વાત કરું કે બચ્ચુ બાપાએ કેવા કેવા દુઃખ ભોગવ્યા છે, શું શું થયું છે. મારા મમ્મી, મારી બા કામે જતા ને તો લવણ બધું આપણે ખાંડી ને ખાંડણીમાં એમાં પાણી નાખીને જતા કે બટા બપોરે ખાઈ લેજે, આમાં રોટલી બોરી બોરી. હવે એવો ટાઈમ કાઢેલો છે. વાહ. અને મારો જન્મ તો જો રાજપરમાં થયો હતો, ત્રણ ટોપરી રાજપરમાં ભર્યો, ત્યારે લોટું પાણી, વીડામાં પાણી ભરી આવી, મારી બા ખેતર જાય, એ બધી જિંદગી અમે અહીંયા રાજપરમાં ટૂંકી થઈ ગઈ. રાજપરમાં શેરડી લેવા જાય, ત્યારે નાના નાના હતા, જ્યાં વાળ ફરતા હોય ને ત્યાં અમે શેરડી લેવા જાય તો જોવે કે આ ગરીબનું છોકરું છે એટલે એને પૂછડિયું આપે. અને આ પૈસા પૂછડિયું એટલે પૂછડું આવે, એમાં કાંઈ હવા જ ન હોય. બરાબર. ઉપર નો ઓલા નીચે નું ઓલું હોય, પાંદડા હોય ને, ઉપર પાંદડા હોય ને, એ પૂછડિયું, નીચે છડિયું, નીચેનું મીઠું હોય અને ઉપરનું કાંઈ હોય નહીં, એમાં માલ ન હોય, કાંઈ ન હોય તો એ અમારે જેવાને મારી રહેવા પકડાવે. એની મારે ત્રણ ત્રણ ચાર ચાર ગૌ તડકાને હાલીને ગયા હોય અને એ ટાઈમમાં એમ થાય કે ઓહો, મને તો કાંઈ આમ વૈર્યું નહીં. અને પૈસા વાળાને અમારી યારે છોકરા હોય એને ઠળિયા પકડાવે. ગઈ રહ્યા ભાઈ, વાહ, જિંદગીમાં. બરાબર. પછી તમે જીવનની શરૂઆત ક્યાંથી, કેવી રીતના ને કઈ રીતના કરી? પછી જો અહીંયા પછી ભણ્યા હતા, શું અહીંયા ભણ્યો, ત્રણ ચોપડી, પછી ટંકારા. ભણવાની વાતો કરીએ કઈક. હા, ભણવામાં જો ટંકારા ગયા, ટંકારા ચાર ચોપડી થી ચાલુ કર્યું, ચાર પાંચ ને છ ટંકારામાં ભણ્યો. ટંકારામાં સારું ભણવાનું આ તે બધું હતું, પણ પછી પછી એથી મોરબી આવ્યા, હાથમી ચોપડી ભણી આવ્યા. ઘણી હાથ ચોપડી ભણતા ભણતા એ સામે ચાની લારી હતી, એમાં ચાની લારીમાં થોડુંક કામ કરાવું એટલે ચા પીવા મળે, બપોરે ખાવા તો ઘરે જવાનું હોય નહીં. બરાબર. વિશેષમાં એટલે થોડુંક કામ કરાવી, ઠામણું બામણું દોરાવી એટલે ચા મળી જાય આપણને. આપણે બીજું શું બપોરે જમવાનું તો કાંઈ હોય નહીં. આવી રીતે જિંદગી બધી ટૂંકી થઈ ગઈ છે. ને પછી ભણવાની હાથમાં ચોપડી ભણ્યા પછી તો હવે આ આઠાનામાં પટેલમાં કામે રહ્યો નહીં તો બધું. મેં આગલા વિડીયોમાં કીધું કે ભાઈ હું પાટિયા ભૂઈ રહેતો, માણાનો દીકરો આખી રાતમાં કોઈ નીકળે નહીં, એકલો ઉઠો લાયકું હતી નહીં, એવી જિંદગી બાપાએ બધી કરી દીધી. અત્યારે આ દયા થઈ ગઈ કમલેશભાઈ ને તો વળી મને મોજ આવી. ના, મારી દયા કોઈ દિવસ ન રાખતા ઉપર રામ વાળા. હા, એ રામ પણ રામે તમને મોકલા ના, એ બધું એનું, અમે તો ખાલી નિમિત્ત છે. નિમિત્ત, હા, તો નિમિત્ત થઈને તમે આવ્યા તો મને સારી જગ્યાએ નિમિત્ત થવું વધારે સારું. હા, એ સાચું. એટલે આ બધું આવી રીતે જિંદગી જો આપણે ટૂંકી ગઈ રહી. તમે તો સારા કાર્ય કરો છો. ના, તો તમારા આપણે જે ઘરના હતા, દાદી હતા, એમના વિશે ની આજે વાત કરો કે ઈ કાર્યમાં શું કરતા, ઈ સેવાભાવી કરતા કે સેવાભાવી ને એની તો વાત જ જવા દીધો. આ બધી રસોઈ ને બધું ઈ જ કરતી અને લાકડા ઉપર રાંધતી. લાકડા ઉપર? હા, એને ચૂલા ઉપર. ચૂલા ઉપર. એને હું ગેસ કહેતો હતો કે મને ગેસ ન ફાવે. જૂના જમાનાના હોય ન ફાવે ને ગેસ, તો લાકડા ઉપર રાંધતી. પછી ત્યારે દાજી જાય, આવડાવડા ફટફોલા ઉપડે, હું કહું દવા લઈ આવી દઉં તો કે ના, દવા નથી લેવી, એમ મેરે મટી જાય. પછી બપોરે રોટલી શેકતી, ત્યારે કે ત્રણ વાગે કોહો રોટલીનો ઓર્ડર આવે તો એ મોઢું બગાડ્યા વગર હું લોટ બાંધું એટલે એ શેકી ગયો મને રોટલી. કોહો રોટલી બનાવી દે ત્રણ વાગે બપોરે. ઓર્ડર આવતો તમારે? હા, ઓર્ડર આવે ને ગાયું હાથું થઈને. આ દેસાઈ મેડિકલ વાળા રહ્યા, એ ડેઈલી અમારી પાસેથી હો 200 રોટલી લેતા ગાયું માટે. હા, ગાયું માટે. આપણું ગામે ચાલુ રાખો, આપણે કામે કરતા જઈએ, કારણ કે વળી તમને એટલું ડિસ્ટર્બ ના થાય. એટલે એ દેસાઈ મેડિકલને અમે રોજની 200 રોટલી આપતા. અત્યારે હવે ચાલુ કે અત્યારે? ના, અત્યારે તો હું એકલો પહોંચી નથી આગાતી. અત્યારે જો આ દિવસ ટાઈમ હાવ ટૂંકો થઈ ગયો. કેટલા રૂપિયા આપતા 100 રોટલી બનાવવાના? 100 રોટલી બનાવવાના 100 રૂપિયા એક રોટલી. એક રોટલી, એક રોટલી, એક રૂપિયાની એક રોટલી જ આપતા? હા, પણ મારે તો હવે ગાયું હતું દેવાની હતી એટલે મારે તો બે કામ હતું ને. એક રૂપિયામાં આપણે એક રોટલી આપતા
ગાયું આપતા એટલે આપણે કોઈ એમાં નફા નહીં કે ઓલું કંઈ રાખવાની નહીં. પાછું અહીંથી હું એને દેવાઈ જતો હોઉં, દેસાઈ મેડિકલ માટી પહોંચાડી જાઉં તો રોટી સારો લોટ વાપરવાનો. બધું સારો, બધું સારો. એમાં કોઈ જાત, આ આપણે જે બધાને ખબર હોય એ જ લોટ વાપરવાનો. એમાં કોઈ જાતનો કઈ મિસ્ટેક દરાવેણું દરાવીને કરતા તમે કે તૈયાર લોટ લેતા? તૈયાર ના, ત્યારે હું દરાવવા જતો. અત્યારે તો આ બધું આપી જાય છે, હવે તો વાંધો નથી આવતો. ના, હવે તો કઈ નહીં. જો આ બધા પૂછવા હમણાં નવાઈ વાય ભાઈ, હા હમણાં લોટ લ્યો છો ને, એમ એટલે એવી રીતે લોટ ને એ બધું અત્યારે હાઈલે રાખે. બરાબર. અને આપણી ભક્તિ હાઈલે રાખે. જો અત્યારે આપણે ખાવાનો કોઈ પાસેથી કાંઈ પૈસા માગતા જ નથી. જેને દેવા હોય 20 રૂપિયા દઈએ, જો દેવા હોય તો એની ઈચ્છા. અત્યારે એ રીતે બધું કરી નાખ્યું છે ને એ 20 જ રૂપિયા. અત્યારે કેટલો વેપાર થાય? વેપાર થઈ જાય લગભગ 500-700 થઈ જાય. તો એ તો બધા બકાલામાં પછી આમાં નીકળી જાય. બાકી તો બધા અંદર જે ખાય એ તો બધા મફત ખાઓ. હા, અંદર ખાય ડીશું પ્રોટીન પડવાના. અરે ગઠિયા જેવા મારા દીકરા 3-3, 4-4 ખાય છે. બોલો, ગઠિયા જેવાય ખાય. હું એને કહું કે તમે કા, હું તો તમને રોજ ખવડાવીશ, પછી તમારા કામ ધંધો કરવો છે કે નહીં મારે એને કહેવું પડે. તો કે ના ના બાપા, કરશું કરશું, અત્યારે નથી કાંઈ કરતા. મેં ખાવ ને તમે તમારે આ ભગવાને દીધું છે, તમારા ખાવ. મારે તો મહેનત છે અને સેવા છે. મારે કેટલાય મને કહે બાપા તમારો અમે મહેનતનું કાઢો ન. હવે ભાઈ મહેનતનું કાયદું છે, આ સેવા કરવા દીધું એટલે એ મહેનત છે. બધું આપણે કાઢેલું છે હવે, બરાબર ને? અત્યારે કેટલા જણા છે? અત્યારે લગભગ 150 બપોરે થઈ આવે ને, 3:30 બપોરે તો 12 વાગે ચાલુ થાય. આ ઠંડીનો હમણાં 12 વાગે ચાલુ થાય. અરે તડાફડી બોલી જાય, તમે જુઓ તો 20-25 જણા એ કહી દે. ઘડીકમાં તો 2 કલાકમાં તો 150 જેવા નીકળી જાય. તો આ ભાઈ રોટલી શેકવામાં એક બેનને રાખ્યા હતા બેબી, પણ ભાઈ બદલ બેનને રાખ્યા હતા બેબી રોટલી શેકવામાં. મને એમ છે કે એની નજર નહીં હોય, ગમે એમ હોય રોટલી કાચે કાચી કાચે કાચી આપણે ગમે એમ કહીને તો એ કાચા કાચી રોટલી જ નાખી દેતા. મેં કીધું હાલો હવે નહીં મેળાવે, નહીં મેળાવે. પછી વાસણમાં રાખ્યા, અમારા બાજુમાં જ હતા, બાજુના રહેતા જઈએ. પછી વાસણમાં રાખ્યા, પણ વાસણમાં એવું જ આજે કુકર બુકર બધા હરખા નહોતા એટલે આજે હવે ના પાડી દેવું, કાલ બીજી લેવું, કુકર કહી દેવું. શું થાય હવે વાસણ એ પછી એને દેખાય નહીં, નજર ઓછી પડતી હોય. ના, કામ તો સારું જ કરવું પડે. આ તો રામનું છે, રામનું છે ને, ચોખાઈ જોઈએ આમ. આવી રીતે બધું જોવા જાય આપણી ગુજરાતીમાં કહેવત છે ને, હિયું બાળવું કરતા હાથ બાળવા હારા. આ બધી વાતો છે ને ભાઈ, અંદર થી બધી વાતો આવી રહી છે. સાચી વાત છે ને, હિયું બાળવું કરતા હાથ બાળવા હારા. ઘણા બધા લોકો નથી મેળ આવતું કામમાં, તો તમારે છે ને ભાઈ, તમારે હાથ બાળી લેવા, પણ હિયું નહીં બાળવાનું. હમણાં બાપુ અત્યારે બહાર ગયા છે. ઘણા બધા કેતા હોય છે કે મોરારી બાપુ સાથે કેમ નથી લઈ જતા, પણ મોરારી બાપુ આપડે ગાડીમાં ક્યાં ટાઈટ લાગવાની? હા, મોટરમાં જવું છે. મોટરમાં જશું ને, મોટરમાં જઈને પાછા એમાં ટાઈટ જ નહીં લાગે. એમાં હવે એમાં મોટરમાં બધું ટાઢું થાય અને ગરમે થાય. એમાં ગરમ કરું તો ગરમ થઈ જાય, આપણી આખી ગાડી ગરમ થઈ જાય. હવે બધી સિસ્ટમ આવી ગઈ ને, થોડાક ટાઈમ પછી જ આવવા દે એવી સિસ્ટમ. હશે ચાપ દવાનો ને માણસ ત્યાં પહોંચી જાય. હા, અત્યારે કે કોઈ ફોનમાં વિચાર કર્યો કે આવા મોબાઈલમાં આવા આવું થશે, કોઈને ગમે ત્યાં ફોન અમેરિકા બેઠા બેઠા લાગી જાય. અમે લીઓ બે ડબલા લઈને આમાં દોરા બાંધીને એકબીજા વાતો કરતા. ફોન કેમ નથી ઉપાડતા? મને કહેતા હોય કે બાબા ફોન નથી ઉપાડવું. હવે આમાં કામમાં મને અડધી અડધી કલાક ખોટી કરે. એ ભાઈ વાત સાચી. તમારે કેટલા વાગે લોકો ફોન કરે વાત કરવાની થાય? એનો આપણે મેળ જ ન કાય. સાચી વાત.
આપડે મેળે નો આવે, હાંચ પડી હોય આપડે હુઈ ગયા હોય. હું પોતે પણ મારો મોબાઈલ રાતે સ્વિચ ઓફ કરીને હુઈ જાઉં, સાયલન્ટ કરો પડે. કારણ કે નાના છોકરા જે ઉઠી જાય, હવે ઉઠી જાય તો ઈ માંડ માંડ તો એને હુડાવવાના હોય, એટલે ઈ યારું ભેગું ન થાય. આપણે છે ને કીધું, હમણાં થોડાક ફોન ઉપાડવાના જ બંધ કરો. રૂબરૂ આવો, રૂબરૂ જેને આવું હોય છૂટ છે. વાતચીત કરીએ એ પછી બે જ મિનિટ એટલે ઈ પણ કરવું જોઈએ. સાચી વાત ને તમારે, મારે પેલા કામ જેવું ખાતો નથી ભાઈ. અને હું હવે મારે વાત તો ન કરાય, પણ હું એક જ કરવાનું. ખબર નવ વાગે લાગ્યું, સાંજે 5 વાગે બોલો. હા હા, સેવા ત્યારે ભગવાન મળતા, એમને ભગવાન નતા મળતા. મને પોતાને એમ થયું કે કળયુગમાં બચ્યું બાપાને આટલા ભગવાન આગળ લાવી દીધા, એટલે એક નવીન કહેવાય એમ. ઈ તો તમે સેવા એવી કરી ને, સેવા કરી અને પૈસા આવી ગયા પછી તમે સેવા કરો છો. કરું છું. હા હા, નકર માલ આવી જાય ને તો માણાનું એને સકલ ફરી જાય અને એની હાલચાલ ફરી જાય ને બધું ફરી જાય. પણ તમે જે આપણે વિડીયો પહેલાં બનાવ્યો અને અત્યારે બનાવ્યો એમાં એક ટકો ફેરફાર નથી. પડવાનો નથી, હું મરું ને ત્યાં સુધીમાં એક ટકો ફેરફાર આમાં થાય નહીં. હા, બચ્ચું બાપા ભાઈ, બચ્ચું બાપાની મોજમાં જ બચ્ચું બાપા રહેવાના છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, હરી નહીં કોજમાં રહેવું. આપણે છે ને રૂપિયા બુપિયા એ તો બધું બધી માયા છે. બાકી ઉપર વાળાનો ઓર્ડર માનવાનો, એ એમ કે હાલો બાપા આમ કરો, બાપા આમ કરો. ઉપર વાળો જ ઓર્ડર આપે આપણે, જો કમલેશભાઈના રૂપમાં આવી જાય, બીજાના રૂપમાં આવી જાય, એવું કંઈ નથી. પણ સાચી સેવા, સાચી સેવા એ લોકોએ કરી છે કે જેને હું ઓળખતો નથી બાબા. હા, જેને હું ઓળખતો નથી, કોઈ વ્યક્તિને પર્સનલી નામથી નથી ઓળખતો કે પૈસાથી પણ કે કહેવાય ને, કોઈ વ્યક્તિને ફોન દ્વારા પણ નથી ઓળખતો. એ લોકોએ ખાલી એકલી એક હાગલથી લાખો રૂપિયા ભેગા કરી દીધા પાછા એક જ અઠવાડિયામાં. હા, કમ્પ્લેટ મને પૂછ્યા કેટલા છે, એટલે આટલા બધા થઈ ગયા ઘડીક આટલા બધા. અને અમારે તો પછી 10 લાખે કેવું પડે, ગાલો ભાઈ 10 લાખનો અમારો ટાર્ગેટ થયો. અમે તમને કીધું હતું કે આટલા તો અંદાજિત થશે. આજે એક વિડીયો આવ્યો હશે રવિવારે, આજે શનિવારે, તમારા જેમ એક 10 રૂપિયામાં આલુ પરોઠા બનાવે છે અને એમને પણ તમે સેવા કરજો. તમારા જેમ જ છે હો, આજે વિડીયો છે ના કેવો છે હમણાં હું તમને બતાવીશ. હા, ઇન્દોરના. હા, એ તો આપણે. હા, એ બાપા પૈદું પછી મને કીધું, તમે માનશો નહીં, એમની પાસે છે ને 10 રૂપિયામાં આલુ પરોઠા બનાવે છે અને એમને બનાવવું છે શું ખબર છે, રામાપીનું મંદિર બનાવવું છે. આ વાત તમને વિડીયોમાં એટલા માટે કહું છું કે ઓલામાં ના કહેવાય મારે. એમની પાસે અત્યારે કેટલા રૂપિયા પડ્યા ખબર છે, 65 લાખ રૂપિયા પડ્યા છે. ભાઈ ભાઈ આજે કહુંબો આવી ગયો છે અમારા માટે, જો આજે તમે લીધી જા. 65 લાખ રૂપિયા પડ્યા છે બાપા. રામાપીનું મંદિર બનાવવું છે મસ્તીનું. મને કે વ્યવસ્થિત મંદિર બનાવવું છે, તાકાતવાળું મંદિર બનાવવું છે, કે રામાપીનું છે ને રામાપીના ભગત છે અને એમને મંદિર બનાવવું છે. મારી મોજ જે તમારા બધાને ગોતવાની એ અમારી ખોજ છે અને દરેક જગ્યાએ અલગ અલગ ગોતવા જાશું. પણ એક વાત તો પાકી બાબુ, હું આખું બ્રહ્માંડ ફરીશ ને પણ એવા બચુ બાપા નહીં મળે મને. એક જ વાત કોઈ સામે થી દહ દઈએ તો કહી દેવાય, ભાઈ તું તાર દહ રાખતા વાપરવા થાય, દૂરી લેવા થાય. એનું નામ જીગર કહેવાય. જીગર નો હોય ને ખવડાવવું એનું નામ જીગર. તમારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા ને સાહેબ, 1 લાખ રૂપિયા વાપરી નાખો ને એ મરત માણા કહેવાય. બાકી 1 લાખમાં 10,000 વાપરો અને 90,000 મૂકી રાખો એને જીગર નો કહેવાય. જો આ ભાઈને કાલ જરૂર હતી 200 રૂપિયા મારી પાસે લઈ ગયા હતા, અત્યારમાં મને 200 પાછા જઈએ ભાઈ કીધું ભાઈ ભલે ત્યાં આપી મહત્વ ને.
પલળિયા. તો કે ના, મારે તો વળી બીજી ફેર જવું પડતું, બીજી ફેર જવું પડતું, તારે લઈ જાય છે. તું આજે મને કામ કર, કામ કરજે, બસ સેવા કરજે. તો પછી હવે બેમાં મને ક્યાં મોંઘા પડવાના છે. તો સારું મિત્રો, આજનો વિડીયો આજના આટલો જ વિડીયો, અને આવતા રવિવારે કેવો વિડીયો લઈ આવવાનો છે તમને કહું છું. કે બજુ બાબા, એક ભાઈની ફરમાઈશ હતી કે તમે આ વિડીયોમાં નહીં આવે, પણ આવતા વિડીયોમાં આપણે કહીશું કે જ્યારે આપણે હોનારત થઈ હતી ત્યારે તમે અહીંયા હતા. અરે હોનારતની તો વાત હું કરી, હોનારતની મસ્તીની વાતો કરવી છે, જોરદાર વાતો કરવી છે, કે એ હોનારતમાં તમને મોજ આવશે. આપણે અધૂરી વાત રાખશું, પછી બધે મજા. આવતા રવિવારે તમે રાહ જોવો, મારે પણ રાહ જોવી છે આવતા રવિવારની. તો ચાલો આવતા રવિવારે આપણે મળશું, મળશું મેડે ખેડે, મળશું ગામ ગીએ. અરે નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી દખતી, હરિયમ તસે, જય માતાજી, જય ભક્તિ, જય મોગરાયણ, જય હિન્દ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય મારી મા ઉમા.